ચીખલી તાલુકાના સાદડ વેલ ગામે જીમ્સન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના સાદડ વેલ ગામે શ્રી માધ્યમિક કેળવણી મંડળ સાદડ વેલ સંચાલિત જીમ્સન ચેરિટેબલ ટ્રસ્ટ સોનવડા દ્વારા અનુદાનિત જીમ્સન બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રી કુબેર ડિંડોરે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. જીમ્સન ટ્રસ્ટે આદિવાસી છોકરા અને છોકરી માટે 3 કરોડથી પણ વધુ રૂપિયાના ખર્ચે જે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે તેના માટે અભિનંદન આપ્યા હતા. ની આજે જે સ્કૂલ ચાલે છે 9-12ની 1982થી એની શરૂઆત થયેલી, પણ આજે આનંદની બાબત એ છે કે તેના આપણા જમનાબાનો પરિવાર આજે વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધાવાળી જે હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સ બંને અર્પણ કરી છે એનું લોકાર્પણ કાર્યક્રમ અમે કર્યો. અમારા સી આર પાટીલ સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે, અમારા કેસી પટેલ સાહેબ, નરેશભાઈ પટેલ, અમારા અરવિંદભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ અને અમારી પૂરી ટીમ આજે મળીને બાળકોને એની અદ્યતન સુવિધા સાથેની આ હોસ્ટેલ જે બની છે ગર્લ્સ હોસ્ટેલ અને જેન્ટ્સ બંને બોયઝ અને ગર્લ્સ બંને એ અર્પણ કરી છે અને એના કામમાં અમે સહભાગી બન્યા છે અને અમે ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ. અને સાથે સાથે આદિવાસી સમાજ વતી હું આ ટ્રસ્ટીઓનો આભાર પણ માનું છું કે એ પૂરક બનીને આદિવાસી બાળકો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી.